हेलो एवरीवन, वेलकम टू केडी एकेडमी। लाइक, शेयर एंड सब्सक्राइब कीजिए और प्रेस द बेल आइकन। हेलो एवरीवन, वेलकम बैक टू केडी एकेडमी। आज आपणे वात करसी चैप्टर नंबर 6 ની, બિસ્મિલ્લાહ ખા, જેનો ઇન્ટરવ્યુ લાભુબહેન મહેતા દ્વારા લેવાયેલું છે। આગળ આપણે પહેલા પાર્ટમાં છે એમની થોડી વાતો કરેલી, હવે ફરીથી આપણે સેકન્ડ પાર્ટમાં એમની બીજી વાતો કરીએ। શરણાઈ સાથે તમારે ગીતની મદદ લેવી પડે છે, એવો પ્રશ્ન પૂછ્યો। જરૂર, સુર મેળવ્યા વિના શરણાઈ શરૂ કરી શકાતી નથી, કે જ્યારે તમને સુર મળે છે ત્યારે જ તમે છે એ શરણાઈને આગળ વગાડી શકો છો, એ વગર નહીં। સ્થાયી, અંતરા, સંચારી, અભોગ એ બધું યાદ કરી પહેલા મનોમન ગાવું પડે છે, પછી એ સૂરો અમે શરણાઈમાં ઉતારીએ છીએ। કાર્યક્રમ આપતી વખતે તોડી, જોનપુરી કે બીજો જે રાગ વગાડવો હોય તે મનમાં નાચવા લાગે છે, એના સૂર પકડાય એટલે આપોઆપ બજાવી જવાય છે। સૂર સાથે શબ્દની પણ જરૂરિયાત રહે છે, શબ્દને કારણે સૂરમાં વજન આવે છે ને તેથી ગાવા બજાવવાની મજા આવે છે। શબ્દના અર્થ સાથે દિલ ચાલે છે અને ગીતના ભાવો મનમાં ઉઠે છે, આ બધું સ્વસ્થતાથી કરીએ તો જ થાય। ગભરાટથી સૂર મેળવવા પ્રયાસ કરીએ તો શબ્દ અને સૂર બંને ખોવાઈ જાય છે, એટલે કે સૂરની સાથે સાથે જો આપણે ગીત પણ ગાવા લાગીએ ને તો વગાડવાની વધારે મજા આવે છે અને સાથે આપણું દિલ પણ છે એ એમાં અટેચ થઈ ગયું હોય છે, એટલે આપણે એમ કહીએ ને કે સોને પે સુહાગા એવી અહીંયા વાત થાય છે, કે જેનાથી શબ્દ અને સૂર છે એ બંને સારી રીતે નીકળે છે અને આપણે જો આ બધું કામ સ્વસ્થતાથી કરીએ ને તો પ્રોબ્લેમ ના થાય, નહીતર આપણા ક્યારેય શબ્દ કે સૂર લાગતા જ નથી। એટલે કે સ્થાયી, અંતરા, સંચારી, અભોગ આ બધું પહેલાં મનોમન છે એ પોતેનું ચિંતન કરે છે, મનન કરે છે, ગાય છે અને પછી એ સૂરોને શરણાઈમાં છે એ ઉતારે છે। ઘણી બધી મહેનતની વાત છે। ત્યાર પછીનો પ્રશ્ન છે કે આપના ગુરુ કોણ? શરણાઈ તો મામા પાસે શીખ્યું, પણ ગાવાનું ને હાર્મોનિયમ બજાવવાનું બીજા પાસે શીખેલું। મારા હાર્મોનિયમના ગુરુ લક્ષ્મણ પ્રસાદ એ ગ્વાલિયરના મહારાજાના ભાઈ ગણપતરાવના શિષ્ય હતા। ગાવાનું અને રાગ શીખવાનું અહેમદ હુસેન ખા પાસે શીખેલો। એટલે કે એને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમારા ટીચર કોણ છે, ગુરુ કોણ છે, કારણ કે ગુરુ વગર જ્ઞાન ક્યારેય મળે જ નહીં। એટલે કહ્યું કે શરણાઈ તો મામા પાસેથી શીખ્યો, ગાવાનું અને હાર્મોનિયમ વગાડવાનું છે એ બીજા પાસે શીખેલું। હાર્મોનિયમ છે એ ગુરુ લક્ષ્મણ પ્રસાદ પાસે, જે ગ્વાલિયરના જે કિંગ હતા એના ભાઈ ગણપતરાવ એના શિષ્ય હતા, અને જે સિંગિંગ કરવાનું છે એ અહેમદ હુસેન ખા પાસે શીખેલા। આપે શરણાઈ જ કેમ પસંદ કરી અને તમારા સિવાય શરણાઈમાં બીજાનું નામ કેમ નથી સંભળાતું? એવો પ્રશ્ન પણ થાય ને કે આપણે શરણાઈમાં બીજા કોઈનું તો ક્યારેય નામ સાંભળતા નથી। પ્રથમથી જ શરણાઈ ઘરમાં હતી, ઘરમાં એક કે એક સભ્ય એ વગાડતા એટલે પસંદગીનો સવાલ નહોતો। મને પણ શરણાઈ ગમી તેથી વગાડવાનું શરૂ કરી દીધું। નામ તો બીજા ઘણાના છે, યુપીમાં, મહારાષ્ટ્રમાં, મદ્રાસમાં અમુક અમુક શરણાઈ વિશારદ છે, પણ હા, શરણાઈ બીજા વાજિંત્રો જેટલી સહેલી નથી, એમાં તાકાત ખૂબ જોઈએ છે, દમ ખૂબ ઘૂંટવો પડે છે, છાતીના પાટિયા ભીસાઈ જાય છે એટલું જોર કરવું પડે છે, એમાં ફેફસાને સારી કસરત મળે છે ને તેથી રિયાઝ કરતી વખતે વારંવાર આરામ કરવો પડે છે। મામા મને હંમેશા એક કલાક વગાડીને અડધો કલાક આરામ કરવાનું કહેતા, શરણાઈ પાછળ ધ્યાન દેવો પડે છે એટલે લોકો તેમાં જોઈએ તેવા પરંગત થઈ શકતા નથી। એટલે કે શરણાઈ એટલા માટે મેં પસંદ કરેલી કે મારા ઘરમાં પહેલેથી જ શરણાઈ હતી, ઘરના દરેક સભ્ય છે એ શરણાઈ વગાડતા હતા, એટલે મારે કંઈ ચોઈસ કરવાનો કોઈ સવાલ જ નહોતો। શરણાઈ મને ગમતી હતી એટલે વગાડવાનું શરૂ કરી દીધું।
બીજા પણ અલગ અલગ સ્ટેટની અંદર યુપી છે, મહારાષ્ટ્ર, મદ્રાસ, એમાં પણ ઘણા બધા વિશારદ છે. પણ શરણાઈ છે ને એ બીજા બધા ઇન્સ્ટ્રુમેન્ટ જેટલું સહેલું નથી, એમાં તાકાત જોઈએ. કેમ કે રેસ્પિરેટરી ટ્રેક એની સાથે અટેચ થયેલો હોય. આપણે એવું કહીએ ને કે આપણા લંગ્સને એ પણ બધું વ્યવસ્થિત રીતે કામ કરતું હોય, રેસ્પિરેટરી ટ્રેક પ્રોપર વેથી ફંક્શનિંગ કરતું હોય, ત્યારે જ આપણે શરણાઈ સરખી રીતે વગાડી શકીએ. મામા કહેતા હતા કે એક કલાક વગાડો ને પછી અડધો કલાક આરામ કરવાનો, ત્યારે જઈને તમે એના ઉપર છે એ પારંગત થઈ શકો, એને પરફેક્ટલી તમને છે એ આવડે. શરણાઈની પાછળ છે એ આપણી જાન છે એ પણ ન્યોછાવર કરવી પડે, ત્યારે જઈને તમે એ વસ્તુમાં પારંગત થઈ શકો. આપ રિયાઝ કેટલો સમય કરો છો? એટલે બિસ્મિલ્લાહ ખા થોડાક ઉદાસ બની ગયા અને કહે છે, મામા હતા ત્યારે ઘણા કલાકો રિયાઝોમાં જતા, કારણ કે એ વખતે કમાઈ લાવનાર ઘણા હતા. મામા કમાતા, નાના કમાતા, દાદા કોઈની નોકરી કરતા, કાકા ક્યાંક નોકરી કરતા, એમ સૌ કમાઈ કમાઈને લાવતા. પણ આજે તો મારે એકલાને કમાવાનું છે. પિતાજી છે પણ વૃદ્ધ, મોટા ભાઈ ચાલ્યા ગયા, એટલે એમનું 8 માણસનું કુટુંબ, મારું 8 માણસનું કુટુંબ, એમ સૌના પોષણની જવાબદારી મારે સિરે છે. એટલે કે બધાને પ્રોપર વેથી રાખવા, ફેમિલીને જોઈન્ટ કરીને રાખવા, એ બધી રિસ્પોન્સિબિલિટી મારા પર છે. તેથી આ જાતના કાર્યક્રમમાં આપવા 4-4 કલાક બેસી જતો રિયાઝ કરવા માટે, પણ હવે કમાવાની જવાબદારી આવી ગઈ એટલા માટે કાર્યક્રમ કરવા માટે બહાર જતું રહેવું પડે છે. પછી એ સમય યાદ કરીને મોજમાં આવી જઈ, સામે ચિત્ર ખડું થતું હોય તેમ એક કવિની અદાથી બોલવા લાગ્યા, રાત ઢળતી હોય, આકાશમાં ચાંદની હોય, સર્વત્ર શાંતિ સ્થપાઈ ગઈ હોય, ત્યારે માલિકને યાદ કરીને રિયાઝ કરવામાં ઓર લિજ્જત આવે છે. રિયાઝ પણ સારી થાય છે. અમારા મઝહબમાં કહેવાય છે કે મોડી રાત્રે સૌ સૂતા હોય ત્યારે ખુદાનો ફરિશ્તો નીકળે છે અને કોઈ એની દુઆ લેનાર છે એમ એ જોતો જાય છે, ને કોઈ જાગતું મળી આવે તો તેના પર આશીર્વાદ ઉતારે છે. આમ મોડી રાત પછીના એકાંતમાં રિયાઝ કરવાથી ફિરસ્તાની દુઆ મળે છે. આ કહેતી વખતે ખરેખર તેઓ ખુદાની બાબત કરી રહ્યા હોય એવો ભાવ એમના મોહ પર હતો. ખુદા પ્રત્યેની ભક્તિમાં તેઓ તરબોળ દેખાતા હતા. એટલે કે એ છે, વાત કરતા કરતા આગળ જ એમની સામે એક આમ પિક્ચર છે એ ઊભું થઈ ગયું હોય ને, એવું લાગતું હતું કે રાત છે એ ઢળતી જતી હોય, આકાશમાં ચારેય બાજુ છે એ ચંદ્રનો પ્રકાશ હોય, મૂનલાઇટ હોય, શાંતિ બધી જગાએ હોય, અને જો ત્યારે રિયાઝ કરાવવામાં આવે અથવા તો કરવામાં આવે તો મજા પડી જાય છે અને રિયાઝ પણ સારો થાય છે. એમના ધર્મ હોય એમાં એવું કહેવાય છે કે જ્યારે રાત્રે બધા લોકો સૂતા હોય ને ત્યારે ભગવાનનો એક ફરિશ્તો નીકળે છે, અને જો કોઈ એ સમયે એને દુઆ લેવનાર મળી જાય તો એના ઉપર એ ન્યોછાવર કરી નાખે છે. એટલે એકાંતમાં મૂડી રાત્રે જ્યારે રિયાઝ કરવામાં આવે ત્યારે કદાચ એ ફરિશ્તાની દુઆ મળી જાય છે. અને આમ આ વાત ઉપરથી આપણને એવું દેખાય કે જાણે એ ભગવાનની ઇબાદત કરી રહ્યા હોય તેવો ખ્યાલ આવે છે. આપ અમુક મિજાજમાં હો ત્યારે જ સારું બજાવી શકો છો કે ગમે ત્યારે? એટલે જવાબ આપ્યો, મિજાજની વાત તો દરેક કલાકારમાં હોય છે. તમે જાણો છો ને કે રાગ, રસોઈ ને પગડી કભી કભી બનતી હૈ, એટલે હર હંમેશ બધું સરખું જ ઉતરે તેમ નથી બની શકતું. મૂળ પર પણ આધાર રાખે છે કે જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ વગાડવાનું હોય ત્યારે ડિપેન્ડ કે ને તમારો ત્યારે મૂડ કેવો છે એ પ્રમાણે સૂર છે એ નીકળતા હોય છે. પછીનો પ્રશ્ન એ છે કે તમારે વગાડવાનું તો હંમેશા કાર્યક્રમ માટે અને કમાવવા માટે જ બનતું હશે, મનની મોજ ખાતર કે કોઈને રાજી કરવા ખાતર વગાડવાનું બને ખરું? કે તમે જ્યારે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા હશો ત્યારે મોસ્ટ પ્રોબેબલી કંઈ ફંક્શનમાં કે પૈસા માટે કે એમ જ વગાડતા હશો, પણ ક્યારે તમે પોતાના માટે કોઈકને
રિઝવવા માટે, રાજી કરવા માટે ક્યારેય વગાડ્યું છે એવું બને? તો જવાબ મળ્યો કે હા, ઘણી વાર એવા પ્રસંગો બને છે. કોઈ વાર પાછળથી પણ એવી મોજ અનુભવવી પડે છે. એક વખત કલકત્તાની એક સંસ્થાએ એના ફાળા માટે મારો કાર્યક્રમ માંગ્યો. એની પાસે મને આપવાના પૈસા ન હતા. મેં એને જે મળે તેમાંથી અડધું મને આપવાની શરતે કાર્યક્રમ સ્વીકાર્યો. કાર્યક્રમ સારો થયો, ખર્ચ બાદ જતા બચત પણ સારી થઈ, પણ એ ભાઈના મોં પર અડધો ભાગ મને દેવાની ઈચ્છા ન જણાઈ. છતાં કચવાતા મને શરત હતી તેથી ભાગ આપી દીધો. મેં એના મુખભાવ જોઈ મારા ભાગમાંથી 100 રૂપિયા પાછા આપ્યા એટલે બહુ જ ખુશ થયા. એના મોં પરની ખુશાલી જોઈ મેં એને પૂછ્યું અને મને થયું કે જે માણસ 100 રૂપિયા આપવાથી આટલો ખુશ થાય છે, તે જો હું બધો ભાગ આપી દઉં તો કેટલો ખુશ થાય. અને મેં ક્યાં લેવાની આશા એ રાખી હતી. કાંઈ મળવાનું તો નથી એમ પહેલેથી જ ધારેલું હતું. તેમાં મળ્યું છે તો મારે લેવું ન જોઈએ એમ વિચારીને એ ભાઈને મેં ફરી મારી પાસે બોલાવ્યા અને કહ્યું, લ્યો આ તમારી પૂરી રકમ ને ઉપર મારા તરફથી 11 રૂપિયા રોકડા. હું અહીં કાંઈ લેવા નથી આવ્યો. મને તો માલિકને આપવું હશે તો તે આપી રહેશે. કહીને મેં મારા ભાગમાં આવેલી બધી રકમ આપી દીધી. એ જોઈને એટલા બધા ખુશ થઈ ગયા કે મને પણ આપ્યાનો અને શરણાઈ વગાડ્યાનો સંતોષ થયો. એટલે ઘણી વખત એ થતું હોય કે સામેવાળા વ્યક્તિ છે એનો સ્વભાવ, એની ઈચ્છા, એમનું મોં શું બતાવે છે, જો એ આપણે ઓળખી લઈએ તો આપણે પણ સંતોષ છે એ અનુભવીએ છીએ. જીવનમાં કોઈ ખાસ પ્રસંગો યાદ આવે છે? આ તમને લોંગ ક્વેશ્ચન્સમાં પણ આ ક્વેશ્ચન પૂછાઈ શકે. હા, 2-4 પ્રસંગો યાદ આવે છે કે જે જીવનભર ભૂલી નહીં શકું, તેમાંય મામાની યાદ આપે તેવા. હજુ 4 દિવસ પહેલાં જ મામા સ્વપ્નમાં આવેલા. થોડા દિવસ પહેલાં મનમાં થયું કે મામાને સાંભળ્યાને કેટલા વર્ષો વીતી ગયા. 1940માં તેઓ ગુજરી ગયા. હવે ક્યાંથી સાંભળવા મળવાના? ને મને સ્વપ્ન આવ્યું. મામાને મોટા ભાઈ બંને બેઠા છે. હું શરણાઈ બજાવું છું પણ સારી બજતી નથી. પછી મામા બજાવે છે ને હું ખુશ થઈ જાઉં છું. આ તો સ્વપ્નની વાત થઈ. હવે સાચો પ્રસંગ કહું કે જ્યારે હું 15 વર્ષનો થયો ત્યારે સારું વગાડતા શીખી ગયેલો. લોકો મારી પ્રશંસા કરતા પણ મામા હંમેશા મને ટોકિયા કરતા. તેઓ કહે, સુર વચ્ચે રહી જાય છે ને તું એની આજુબાજુ જ ફર્યા કરે છે, સુરમાં દાખલ થતો નથી. એમના આવા વલણથી મને માઠું લાગતું. મને મનમાં થતું કે જાણી કરીને મામા મને પાછો પાડવા આવી ટીકાઓ કર્યા કરે છે. મને સારું આવડે છે એટલે મારો ઉત્સાહ ભંગ કરવાની જ એમની નેમ છે. નેમ એટલે કે એમને નક્કી કરેલું. મારા આવા વિચારનો મામાને ખ્યાલ આવી ગયો. એમને થયું કે છોકરાને મદ આવી ગયો છે. મદ એટલે કે પ્રાઉડ, અભિમાન. પણ એમણે મને કાંઈ કહ્યું નહીં, કાંઈ કીધું નહીં. એક દિવસ રાત્રે હું તિલક કામોદ વગાડતો હતો. એક પ્રકારનું રાગ છે, એનું નામ છે તિલક કામોદ. તો એ વગાડતા હતા. મારા મનથી હું ઉત્તમ વગાડતો હતો. એના મનમાં એવું હતું કે ના, સરસ વગાડે છે. મામાએ મારા બજાવવાનો ભેદ મને સમજાવવા બાજુના ઓરડામાં બેસીને એ જ રાગ વગાડવા માંડ્યો. અને એ રાગ સાંભળતા મારો મદ ઉતરી ગયો. કે મને જેટલું પ્રાઉડ હતું ને એટલું બધું ઉતરી ગયું. એમની પાસે મારો રાગ કેટલો નબળો હતો તેનો મને બરાબર ખ્યાલ આવી ગયો. એમની સાધના જ એવી હતી કે એ સૌને ઝાંખા પાડી દે. એક બીજો પ્રસંગ પણ યાદ આવે છે. મામાની પાર્ટી, અલીબક્ષ એન્ડ પાર્ટી કહેવાતી. એક જગાએ શરણાઈની સ્પર્ધા હતી, એટલે કે કોમ્પિટિશન હતી. મામા બીમાર હતા એટલે એમને બદલે મારે એમાં ભાગ લેવા જવાનું થયું. જતી વખતે મામાને પગે લાગ્યો ત્યારે મામાએ આસમાન સામે જોઈ ખુદાને યાદ કરી મારા વાંસા પર, એટલે બેક સાઈડમાં હાથ મૂક્યો અને પછી હિંમત આપતા હોય તેમ વાંસામાં હાથ ઠપકારી રજા આપી. એ વખતે હું મને બદલાઈ ગયેલો લાગ્યો. મારામાં જાણે મામાનો પ્રવેશ થઈ ગયો હોય એવો મને અનુભવ થયો. હરીફાઈમાં હું જીત્યો, એટલે કે જે કોમ્પિટિશન હતી એમાં એ વિન થઈ ગયા.
મારી વાહવા થઈ ગઈ, પણ ઘેર આવ્યો તે પછી તો તેઓ ને તેઓ જ બની ગયો હું એવું અનુભવ્યું. મામાની શક્તિનો પરિચય મને ત્યારે થયો. છેલ્લો પ્રસંગ એમના અવસાન સમયનો. જિંદગીમાં કદી ન ભૂલાય તેવો અને મારા ભાગ્યનો એ બનાવ છે. આજે હું જે છું એમની જ દુઆ છે એમ હું માનું છું. મામા છેક સુધી સાજા સારા હતા. એક દિવસ અચાનક બપોરે 4 વાગ્યે તબિયત ખરાબ થઈ ગઈ. રાત્રે 10 વાગે બધું ખરાબ થઈ ગયું. હું એમની પાસે બેઠેલો, તેઓ પથારીમાં તરફડતા હતા. એમને એમ બેઠા બેઠા મને ઊંઘ આવી ગઈ. લગભગ 2 વાગે મામાએ મને ઉઠાડ્યું. હું ગભરાઈને જાગી ઉઠ્યો ને પૂછ્યું, પાણી જોઈએ છે? એમણે ના પાડી. મેં ઊંઘ ઉડાડીને જોયું તો મામા એકદમ સાજા લાગ્યા. થોડા સમય પહેલાંની એમની બેચેની ક્યાંય દેખાતી નહોતી. તેઓ પથારીમાં બેઠા થયા અને આસમાનમાં જોઈને કંઈક બોલવા ગયા. પછી મને પોતાની પાસે લીધો, ખૂબ ભેટ્યા, મને ગળે લગાડીને ખૂબ ખૂબ હેત કર્યું. પછી કહે, જાઓ ખુશ રહો, અને હું સૂઈ ગયો. સવારે 7 વાગે એમણે દેહ છોડ્યો. આ છેલ્લું એમનું હેત, હેત એટલે કે વહાલ, પ્રેમ, છેલ્લી એમની દુઆ. આજની મારી કાંઈ પણ નામના એ એમની દુઆ જ એમના કારણે જ છે. બાય.